हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। फ्रेंड्स, आज आप पथरी, तमने खबर है जे पथरी नु नाम है तमे सांभळ्यु हशे, अने जेने आपणे किडनी स्टोन पण कहीए छे, जे आपणा शरीर में आपणे ने किडनी नी जग्याए के पित्ताशय नी जग्याए थती होय छे, अने ज्यारे थाय छे अने पथरी नो दुखाव थाय छे त्यारे अतिशय दुखाव थतो होय छे, जे आपणे सहन नथी करी शकता। अने फ्रेंड्स, पथरी शा माटे थाय छे एना घणा बधा कारणो छे, પણ આજે હું તમને જે મેઇન મેઇન કારણો છે તેના વિશે વાત કરવાની છે, જે આપણે જાણે અજાણે કરતા હોઈએ છીએ અને જેના કારણે આપણા શરીરમાં પથરી ઉત્પન્ન થાય છે, અને એ એવા કારણો છે જે આપણને જાણતા અજાણતા થઈ જ જાય છે, જે આપણે કરતા જ હોઈએ છીએ। આપણે એમ લાગે કે આપણે આ કરતા નથી, પણ કરતા જ હોઈએ છીએ। એના જે મેઇન પાંચ કારણો છે તે હું આજે વાત કરવાની છું, અને જે પથરી થવાના છે, અને એના પછી આપણે લાસ્ટમાં વાત કરીશું કે આપણે શું એવું વસ્તુ ખાઈએ જેનાથી પથરી ન થાય। નાની પણ પથરી હોય કે એકદમ મોટી હેવી પથરી હોય તો પણ એ પથરી ઓગળી જાય, એના માટે આપણે શું કરવું જોઈએ, એના માટેનો આજે આપણે આ વિડીયો હું બનાવી રહી છું। તો ફ્રેન્ડ, લાસ્ટ સુધી વિડીયો જરૂર જોજો, અને વિડીયો તમને ગમે તો લાઇક શેર જરૂર કરી નાખજો, અને મારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં। તો ફ્રેન્ડ્સ, પથરી થવાના તો ઘણા બધા કારણો છે, ઘણા બધા લોટ ઓફ કારણો છે જે આપણને પથરી થાય છે, પણ એમાંથી જે મુખ્ય કારણ જે છે ને એ છે કે આપણે રહીને પૂરતા પ્રમાણમાં પાણી પીતા નથી। તો જે લોકો પણ પૂરતા પ્રમાણમાં પાણી નથી પીતા, એ લોકો આજથી ને તે પૂરતા પ્રમાણમાં પાણી પી લે। એક લીટર પાણી, 1.5 લીટર પાણી આપણા શરીરમાં જરૂરી છે, જેનાથી આપણો જે શરીરનો કચરો, નકામો કચરો હોય ને એ નીકળી જાય। એટલે જે લોકો પણ પાણી ઓછું પીતા હોય, પાણી શા માટે ઓછું પીવે છે, એક તો પૈસા વાળી ઘડે જવું પડે એના કારણે પાણી ઓછું પીવે છે, આ મેઇન કારણ છે જે કોઈ જાણે અજાણે કોઈ પણ વ્યક્તિ હોય ને તે કરે જ છે। અને ફ્રેન્ડ્સ, પાણી તમે પૂરતો માત્રામાં પાણી જો પીશો તો તમને પથરી નહીં થાય, અને જે પણ તમારા શરીરમાં કચરો હશે તે નીકળી જશે। બીજું કારણ છે કે તમે પેશાબ રોકી રાખો છો। જે પણ વ્યક્તિ પેશાબ રોકી રાખે છે, લાંબા ગાળે પેશાબ રોકી રાખે છે, જેમ કે શિયાળો છે તો શિયાળામાં વાળેગળે પણ આપણે પેશાબમાં જઈએ છીએ, તો પેશાબમાં વાળેગળે જવાની બળતરાય એ લોકો પેશાબ રોકી રાખે છે, જેના કારણે પણ જે કચરો હોય છે તે એક જગ્યાએ એકઠો થાય છે, જે પણ વેસ્ટ હોય છે તે એક જગ્યાએ એકઠો થાય છે, જે પથરી ઉત્પન્ન કરે છે, જે અંદર સ્ટોન મોટું કરે છે। તો ફ્રેન્ડ્સ, એ લોકો પણ પેશાબ રોકી ન રાખે, આ બીજું મેઇન કારણ છે જે કરીએ છીએ। ત્રીજું કારણ છે કે આપણે છે ને બહારના જે એકદમ જલ્દી બની જાય ને એ વધારે આપણે ખાઈએ છીએ, જેમ કે મેગી છે કે પછી ઓટ્સ છે, આ બધી વસ્તુ એવી છે કે જે જલ્દી ખબરની જાય છે, એમાં સોડિયમની માત્રા સૌથી વધારે હોય છે। તો ફ્રેન્ડ્સ, તમારે એ વસ્તુ નથી ખાવાથી, કારણ કે એ વસ્તુ ખાશો તો આપણને શરીરમાં પથરી ઉત્પન્ન થાય છે, એટલે એ વસ્તુનું જો તમે બહુ જ ખૂબ જ વધારે સેવન કરતા હો તો ન કરતા, આજથી જ બંધ કરી નાખજો। ત્રીજું, ચોથું, આપણે સોડાઓ વધારે પીએ છીએ, કોઈ પણ સોડા આપણે સૌથી વધારે પીએ છીએ, તો તમારે સૌથી વધારે સોડા નથી પીવાની, કોઈ પણ સોડા હોય, હું એક પણ સોડાના નામ નથી કીધી, પણ તમે જે પણ વધારે સોડા પીતા હોવ છો તે ડ્રિંક નથી પીવાની, કે પછી ચા કે કોફી સૌથી વધારે નથી પીવાની, પીતા હોવ તો ઓછી માત્રા કરી નાખવાની, સાવ ઓછી માત્રા કરી નાખવાની, જેનાથી પથરી ઉત્પન્ન ન થાય। પાંચમું અને જે મેઇન કારણ છે કે તમે મીઠાનું પ્રમાણ વધારે, સૌથી વધારે કરો છો, જેમ કે આપણે કોઈ સલાડ છે કે કોઈ પણ વસ્તુ આપણે જ્યારે ખાતા હોઈએ અને ઉપર જ્યારે આપણે મીઠું ભભરાવતા હોઈએ છીએ તે આપણે કરવાનું નથી, એના કારણે પણ આપણને પથરી ઉત્પન્ન થાય છે। નોનવેજની કોઈ પણ આઈટમ ખાતા હોય તો એ ઓછી કરી નાખવાની છે, ખાસ કરીને દરિયાની વસ્તુમાં મીઠાનું પ્રમાણ નેચરલી વધુ હોય છે, તો તમારે એ વસ્તુ ઓછી કરી નાખવાની છે, જે લોકોને પથરી વાળે ઘડે થઈ જતી હોય એ લોકોને, બાકી જે લોકોને પથરીને સમસ્યા ન હોય તો એ લોકોને કંઈ વાંધો નથી, બાકી જે લોકોને વાળે ઘડે સમસ્યા પથરીની થઈ જતી હોય તો એ લોકોએ છે ને આ બધું જે વસ્તુ છે ને તે ઓછું કરી નાખવાનું છે, જેનાથી પથરી ઉત્પન્ન થાય છે। પાલકની ભાજી છે કે ચીકુ છે, આ બધી વસ્તુ એવું છે કે જે આપણા શરીરમાં પથરી ઉત્પન્ન કરે છે, તો આ બધી વસ્તુનું સેવન ઓછું કરી નાખવાનું છે। હવે આમાંથી આપણે જે પથરી થાય છે ને એના કારણો છે કે આના કારણોસર આપણને પથરી થાય છે, હવે આપણે શું વસ્તુ ખાઈશું કે જેના કારણે આપણને પથરી નહીં થાય? તો ફ્રેન્ડ્સ, એક અચૂક છે, સારામાં સારું એટલે દરેક વ્યક્તિના ઘરમાં, જો એ વ્યક્તિ ઘરે પોતાના ઘર આંગણે છોડવું વાવે તો કોઈના ઘરે પણ જવાની જરૂર નથી, ક્યાંય પણ મોંઘી મોંઘી દવાઓ લેવાની કે ઓપરેશન કરાવવાની પણ જરૂર નથી, કેમકે પથરી એવી વસ્તુ કે જેનાથી ઓપરેશન પણ કરાવવું પડે છે, કારણ કે એનો દુખાવો આપણે સહન નથી કરી શકતા। તો ફ્રેન્ડ્સ, તમે જોશો તો અહીંયા તમે આખું છોડવું તમે જોશો કે આ પ્રકારનું છોડવું છે,
आ છોડવાને તમારે તમારા ઘર આંગણે વાવવાનું છે, તેને પથ્થર વેલ કહેવામાં આવે છે અને હિન્દીમાં પથ્થર ચટ્ટા પણ કહેવામાં આવે છે. તો તમારે એમાંથી છે ને આ રીતે પાન લઈ લેવાના છે. હવે આ પાનનો ઉપયોગ તમારે નરણા કોઠે સવારમાં કરવાનો છે. સવારમાં નરણા કોઠે આ પાન છે ને તમારે ચાવી જવાના છે. જો તમને ચાવવામાં કંઈ તકલીફ પડતી હોય તો તમારે આને છે ને એકદમ દસ્તક ઝીણું રહે ને હાવ ચટણી જેવું કરી નાખવાનું છે અને એમાંથીનો રસ કાઢી એ રસ પી જવાનો છે. પણ તમે આને ચાવી જશો તો પણ સારામાં સારું છે. એક મહિના સુધી પ્રયોગ કરવાથી તમારી કોઈ પણ પ્રકારની જે પથરી હોય છે, પિત્તાશયની પણ પથરી હોય છે, તે પણ નીકળી જાય છે. આ પાન ખાઈ અને એક ગ્લાસ ગરમ પાણી પી જવાનું છે, જેનાથી ગમે એવી તમારી પથરી છે ને તે નીકળી જશે, પેશાબ દ્વારા નીકળી જશે. પછી બીજોરવેલના પાન છે ને ખાવામાં થોડા તુરા લાગે છે અને સહેજ કડવા લાગે છે, પણ છતાંય પણ આ છે ને તમારે નરણા કોઠે ખાવાના છે. હવે બીજો પ્રયોગ એ છે કે તમારે સાદી સોડા લેવાની છે. તમને મેં સોડા પીવાની ના પાડી છે, પણ કઈ જે બીજી સોડા આવે છે તે, બાકી આ સાદી સોડામાં કંઈ પણ વાંધો નથી. તમે જોશો કે અહીંયા સુધી અમે પી લીધું છે. તો તમારે સાદી સોડા અને દૂધ નરણા કોઠે બંને સૌથી વધારે આની માત્રા રાખવાની અને દૂધની માત્રા રાખવાની. દૂધ છે ને આપણે આટલું લેવાનું છે અને સાદી સોડા વધારે લેવાની છે. એ પણ નરણા કોઠે જો તમે રોજ સવારે પી જશો તો પણ તમારી ગમે એવી પથરી હશે ને તે નીકળી જશે. પછી જો તમે દૂધ સાથે ન કરી શકો તો તમે નાળિયેર પાણી, સવારમાં અત્યારે તો નાળિયેર પાણી ખૂબ જ મોંઘા થઈ ગયા છે, તો મારા ખ્યાલ મુજબ તો તમે જો આ સાદી સોડા અને દૂધ પીવો તો વધારે સારું. અને જો તમે નાળિયેર પાણી પીવા માંગતા હો તો નાળિયેર પાણી અને નાળિયેર પાણીની અંદર તમારે લીંબુ નાખી દેવાનું છે અને એ પી જવાનું છે નરણા કોઠે. હવે ચોથું છે, તમે લીંબુ પાણીનો પણ ઉપયોગ કરશો ને નરણા કોઠે તો પણ તમારી પથરી ઓગળી જશે. પણ આ બધાની કરતાં બેસ્ટ છે કે જે આ પથ્થરવેલના પાન છે તે, આને તમે એકદમ વાટી અને એનો રસ પી જશો તો પણ અગત્યનું છે. અને ફ્રેન્ડ્સ, આ કોઈ પણ જખમ કે ઘામાં આપણે લગાડવાથી પણ આપણા બાહ્ય જે પણ રોગ થયા હોય એ પણ મટી જાય છે, જે ચામડી દ્વારા થયા હોય અને આંતરિક પણ મટી જાય છે. તો ફ્રેન્ડ્સ, આ તો મારો વિડીયો જે પથરી થવાના મુખ્ય કારણ છે તે છે, અને પથરી રોકવા માટે આપણે શું કરવું જોઈએ તે પણ મેં તમને બતાવ્યું છે. તો થોડી ઘણી પણ જો ભૂલ થઈ ગઈ હોય તો એના બદલ માફી માગું છું. કદાચ કાંઈ બોલવામાં મિસ્ટેક થઈ હોય તો એ બદલ સોરી કહું છું. અને ફ્રેન્ડ્સ, આ જે મેં પણ કીધું એ પ્રયોગ જરૂર કરજો, કારણ કે એકદમ કારગર પ્રયોગ છે અને તમે ઘરે ઉપયોગ કરશો તો તમારી ગમે એવી તમારી પથરી હશે ને એ તરત મટી જશે. અને આ ખાવામાં તુરા લાગે છે એટલે નાના બાળકોને કદાચ ન ભાવે, પણ છતાંય એને જો એનો રસ પીવડાવશો પાણી સાથે કે લીંબુ પાણી સાથે તો બેસ્ટ હશે, નાનું બાળક પી જશે. કારણ કે પથરી તો કંઈ નથી આવતી કે કોને થવાની છે અને કોને નથી થવાની, અને ખાવ તો વધારે સારું. તો આ મારો વિડીયો હતો. તમને જો સારો લાગ્યો હોય તો લાઇક શેર જરૂર કરજો, અને કંઈ પણ વિશે પૂછવું હોય તો કમેન્ટ કરીને મને પૂછી શકો છો. વિડીયોને રિલેટિવ તારી માટે બાય.